નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. અને આજના વિડીયોની અંદર હું તમારી સમક્ષ ભારતનો ઇતિહાસ ભાગ 3 રજૂ કરી રહ્યો છું, જેમાં કુલ 50 પ્રશ્નો હશે. અને જે પ્રશ્નોની અંદર ડિટેલ સોલ્યુશનની જરૂર પડશે તે બધા જ પ્રશ્નોમાં હું તમને ડિટેલ સોલ્યુશન આપીશ. તો આજનો પહેલો પ્રશ્ન, મુસ્લિમ શિક્ષાના વિકાસ માટે પ્રથમ મદ્રેસા કોણે ખોલાવ્યું હતું? તો મુસ્લિમ શિક્ષાના વિકાસ માટે પ્રથમ મદ્રેસા લોર્ડ વોરેન હેસ્ટિંગ્સે ખોલાવ્યું હતું. ભારતના નાગરિક સેવાનો જનક કોને માનવામાં આવે છે? તો લોર્ડ કાર્નેવાલિસ. સ્મૃતિ ગ્રંથોમાં સૌથી પ્રાચીન અને પ્રામાણિક કયો માનવામાં આવે છે? તો તેના જવાબમાં આવશે મનુસ્મૃતિ. ચાણક્ય દ્વારા લખેલ અર્થશાસ્ત્રમાં કુલ કેટલા અધિકરણ અને કેટલા પ્રકરણો છે? તો ચાણક્ય દ્વારા લખેલ અર્થશાસ્ત્રમાં કુલ 15 અધિકરણ અને 180 પ્રકરણ છે. હવે ચાણક્યનું બીજું નામ, તો ચાણક્યનું બીજું નામ છે કૌટિલ્ય. ચાણક્ય કૌટિલ્ય તરીકે પણ ઓળખાય છે. અને વિષ્ણુગુપ્ત તરીકે પણ ઓળખાય છે. વિષ્ણુગુપ્ત આ બંને નામે ચાણક્ય ઓળખાય છે. ત્યારબાદ 105મો પ્રશ્ન, સંસ્કૃત ભાષાના વ્યાકરણની પ્રથમ પુસ્તક કઈ હતી? તો તેના જવાબમાં આવશે અષ્ટાધ્યાયી. અને આ પુસ્તક કોણે લખી હતી? તો તેના જવાબમાં આવશે અષ્ટાધ્યાયી લખી હતી પાણિનિએ. પાણિનિએ 106મો પ્રશ્ન, સિંધુ સભ્યતાના લોકોએ ઘરો અને નગરોના વિન્યાસ માટે કઈ પદ્ધતિ અપનાવી હતી? તો તેના જવાબમાં આવશે ગ્રીડ પદ્ધતિ અપનાવી હતી. 107મો પ્રશ્ન, સિંધુ સભ્યતાનું પ્રાચીન નગર કાલીબંગનનો અર્થ શું થાય છે? તો કાલીબંગનનો અર્થ થાય છે કાળી બંગળી. અને હવે પ્રાચીન નગરની વાત આવી તો આ જે કાલીબંગન છે એ આવ્યું છે રાજસ્થાનની અંદર. હવે ગુજરાતના કેટલા પ્રદેશ છે? તો ગુજરાતના 3 પ્રદેશ છે. એક તો રંગપુર, એક આવશે રંગપુર, પછી ત્યારબાદ આવશે ધોળાવીરા. ધોળાવીરા અને ત્રીજું છે લોથલ. આ 3 સ્થળો ક્યાંથી મળી આવ્યા છે? ગુજરાતમાંથી. 108મો પ્રશ્ન, આગમાં પકવેલી માટીને શું કહે છે? તો આગમાં પકવેલી માટીને ટેરાકોટા કહે છે. સત્યમેવ જયતે શેમાંથી લેવામાં આવ્યું છે? તો સત્યમેવ જયતે મૂનકોપ નિષદમાંથી લેવામાં આવ્યું છે. મહાવીરે તેનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? તો મહાવીરે તેનો ઉપદેશ પ્રાકૃત ભાષામાં આપ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો? તો પ્રથમ વિશ્વયુદ્ધમાં કુલ 37 દેશોએ ભાગ લીધો હતો. અને પ્રથમ વિશ્વયુદ્ધ કઈ સાલમાં યોજાયું હતું? તેનો જવાબ આવશે 1914માં થયું હતું. વર્સાયની સંધિ ક્યારે અને કોની સાથે થઈ હતી? તો વર્સાયની સંધિ 28 જૂન 1919 રોજ જર્મની સાથે થઈ હતી. મારો સંઘર્ષ આત્મકથા કોની છે? તો મારો સંઘર્ષ આત્મકથા હિટલરની છે. ત્યારબાદ 114મો પ્રશ્ન, એક રાષ્ટ્ર એક નેતા વાક્ય કોણે કહ્યું હતું? તો એક રાષ્ટ્ર એક નેતા વાક્ય હિટલરે આપ્યું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ શું હતું? તો દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ જર્મનીનું પોલેન્ડ ઉપર આક્રમણ હતું. અને દ્વિતીય વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું? તો તેના જવાબમાં આવશે 1 સપ્ટેમ્બર 1939. દ્વિતીય વિશ્વયુદ્ધ 1 સપ્ટેમ્બર 1939 રોજ થયું હતું. ત્યારબાદ 116મો પ્રશ્ન, અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં ક્યારે સામેલ થયું હતું? તો અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં 8 ડિસેમ્બર 1941 રોજ સામેલ થયું હતું. અમેરિકાએ નાગાસાકી પર બોમ્બ ફેંક્યો ત્યારે પ્લુટોનિયમનો કયો સંસ્થાનિક વપરાયો હતો? તો તેના જવાબમાં આવશે પ્લુટોનિયમ 293. દેવરાનું યુદ્ધ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? દેવરાનું યુદ્ધ હુમાયુ દ્વારા કરવામાં આવ્યું હતું. ડાક પ્રથાનું પ્રચલન કોણે શરૂ કર્યું હતું? તો ડાક પ્રથાનું પ્રચલન શેરશાહે શરૂ કર્યું હતું. અને તેની સાથે સાથે શેરશાહે ગ્રાન્ડ ટ્રક રોડ એટલે કે જીટી રોડ નું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો કે શેરશાહે કરાવ્યું હતું. ત્યારબાદ 120મો પ્રશ્ન, પાનીપતનું બીજું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? તો પાનીપતનું બીજું યુદ્ધ 5 નવેમ્બર 1556 રોજ અકબર અને હેમુ વચ્ચે થયું હતું. જૈન ધર્મના જૈનાચાર્ય
શ્રી હરિવિજય સુરીને જગતગુરુની ઉપાધિ કોણે આપી હતી? તો તેના જવાબમાં આવશે અકબર. બિરબલનું નાનપણનું નામ જણાવો તો મહેશ દાસ. ત્યારબાદ 123મો પ્રશ્ન, અકબર કયું વાજિંત્ર વગાડતો હતો? તો અકબર નગારા વાજિંત્ર વગાડતો હતો. ચોથ અને સરદેશમુખી નામનો ટેક્સ કોના દ્વારા લગાવવામાં આવ્યો હતો? તો ચોથ અને સરદેશમુખી નામનો ટેક્સ શિવાજી દ્વારા લગાવવામાં આવ્યો હતો. એવો કયો પેશવા હતો કે જેણે સહાયક સંધિ સ્વીકાર કરનાર પ્રથમ મરાઠા હતો? તેના જવાબમાં આવશે બાજીરાવ દ્વિતીય. ઈરાનનો સમ્રાટ નાદિર શાહે જ્યારે દિલ્હી પર આક્રમણ કર્યું ત્યારે દિલ્હીનો શાસક કોણ હતું? તો મુહમ્મદ શાહ. અને ઈરાનનો સમ્રાટ નાદિર શાહે દિલ્હી પર આક્રમણ કઈ સાલમાં કર્યું હતું? તો તેના જવાબમાં આવશે આક્રમણ કર્યું હતું 1739માં. ત્યારબાદ ઈરાનનો નેપોલિયન કોને કહે છે? તો ઈરાનનો નેપોલિયન નાદિર શાહને કહે છે. મયુર સિંહાસન પર બેસનાર અંતિમ શાસક કોણ હતું? તો મુહમ્મદ શાહ. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું? તો તેના જવાબમાં આવશે લોર્ડ માઉન્ટ બેટન. 130મો પ્રશ્ન, અંગ્રેજી શાસનના વિરોધમાં નીલ આંદોલન કયા ક્ષેત્રને સંબંધિત છે? તો બંગાળ. અને નીલ આંદોલન કઈ સાલમાં થયું હતું? તો તેના જવાબમાં આવશે 1859-60માં થયું હતું. ત્યારબાદ 131મો પ્રશ્ન, 1857ની મહાન ક્રાંતિ સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતું? તો તેના જવાબમાં આવશે લોર્ડ કેનિંગ. 1857ની ક્રાંતિમાં દિલ્હીથી કોણ લડ્યું હતું? તો તેના જવાબમાં આવશે બહાદુર શાહ સફર. તાતિયા ટોપેનું વાસ્તવિક નામ શું હતું? તો તાતિયા ટોપેનું વાસ્તવિક નામ રામચંદ્ર પાંડુરંગ હતું. કોણે બંગાળના વિભાજનના નિર્ણયની ઘોષણા કરી હતી? તો તેના જવાબમાં આવશે લોર્ડ કરજન. અને બંગાળનું વિભાજન કઈ સાલમાં થયું હતું? તો તેના જવાબમાં આવશે 1905માં. ત્યારબાદ કોંગ્રેસ કયા અધિવેશનમાં બે ભાગમાં વિભાજિત થઈ હતી? તો કોંગ્રેસ 1907ના સુરત અધિવેશનની અંદર બે ભાગમાં વિભાજિત થઈ હતી. બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ગીત કોણે લખ્યું હતું? તો બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ગીત રવિન્દ્રનાથ ઠાકુરે લખ્યું હતું. અને બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ગીત શું છે? તો તેના જવાબમાં આવશે આમાર સોનાર, આમાર સોનાર બંગલા. આજે છે બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ગીત છે જે કોણે લખ્યું હતું? રવિન્દ્રનાથ ઠાકુરે. દિલ્હી ભારતની રાજધાની ક્યારે બની હતી? તો ઈસવીસન 1912માં. ગાંધીજીએ ભારતમાં સૌ પ્રથમ વખત સત્યાગ્રહ ક્યાં કર્યો હતો? 1917માં ચંપારણ. ચંપારણ ક્યાં આવેલું છે? તો કે બિહારમાં. ગાંધીજીએ પ્રથમ વખત ભૂખ હડતાલ કેના સમર્થનમાં કરી હતી? તો અમદાવાદમાં મિલ મજૂરોની હડતાલના સમર્થનમાં કરી હતી. જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો? તો તેના જવાબમાં આવશે 13 એપ્રિલ 1919ના રોજ. જલિયાવાલા બાગ હત્યાકાંડમાં જનરલ ડાયરનું સહયોગ ક્યાં ભારતીય કર્યો હતો? તો તેના જવાબમાં આવશે હંસરાજ. 142મો પ્રશ્ન, જલિયાવાલા બાગ કોની સંપત્તિ હતી? તો જલી નામના વ્યક્તિની સંપત્તિ હતી. સ્વરાજ પાર્ટીની સ્થાપના કોણે કરી હતી? તો સ્વરાજ પાર્ટીની સ્થાપના ચિત્તરંજન દાસ અને મોતીલાલ નેહરુએ કરી હતી. મહાત્મા ગાંધીજીને કયા અધિવેશનમાં કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા? તો મહાત્મા ગાંધીજી બેલગાંવ અધિવેશન 1924માં કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. એવા પહેલા ક્રાંતિકારી ભારતીય મુસલમાન ક્યાં હતા જેને દેશની સ્વતંત્રતા માટે ફાંસીએ ચડી ગયા હતા? તો તેનો જવાબ આવશે અશફાક ઉલ્લા ખાન. 146મો પ્રશ્ન, અલબરુની કોની સાથે ભારત આવ્યો હતો? તો અલબરુની મોહમ્મદ ગઝની સાથે ભારત આવ્યો હતો. સિંધુ સભ્યતાના લોકો મીઠાસ માટે કયો શબ્દ વાપરતા હતા? તો સિંધુ સભ્યતાના લોકો મીઠાસ માટે શહદ શબ્દ વાપરતા હતા. ભગવાન મહાવીરનું મૃત્યુ ક્યાં થયું હતું? તો ભગવાન મહાવીરનું મૃત્યુ બિહારના પાવાપુરીમાં થયું હતું. અને તેનો જન્મ પૂછે તો કુંડગ્રામ વૈશાલીમાં થયો હતો. મહાવીરે તેનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? તો મહાવીરે તેનો ઉપદેશ પ્રાકૃત ભાષામાં આપ્યો હતો. તિબેટ, ભૂતાન અને પાડોશી દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કોણે કર્યો હતો? તો
તેના જવાબમાં આવશે પદ સંભવે કર્યો હતો. આમ અહીં આપણે 50 પ્રશ્નો પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નોમાં ડિટેલ સોલ્યુશનની જરૂર પડી એ બધા જ પ્રશ્નો મેં તમને ડિટેલ સોલ્યુશન સાથે સમજાવ્યા. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમામ વિડીયો તમારી સુધી સમયસર પહોંચી રહે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.